કેમ છો મિત્રો, હું અલકા જોશી આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ મમ્માસ કિચન ગુજરાતીમાં. તો ચાલો મિત્રો, આજે આપણે માણીશું અસલી કાઠિયાવાડી વાનગીનો સ્વાદ. મિત્રો, આજે હું કાઠિયાવાડની પ્રખ્યાત વાનગી વરાળિયા શાકની રેસિપી લાવી છું. આ વરાળિયું વાડી અને ખેતરોમાં બનાવવામાં આવે છે અને તેને બનાવવાની પદ્ધતિ પણ ખૂબ જ અલગ હોય છે. તેનો સ્વાદ તો એટલો મસ્ત હોય છે કે તમે એક વખત ચાખશો તો તમને દાઢી વળગશે. તો મિત્રો, આજે આ વરાળિયું આપણે ઘરે બનાવીશું અને એ પણ ખૂબ જ સરળ રીતે. તો મિત્રો, રેસિપી પસંદ આવે તો રેસિપીને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, વરાળિયું શાક બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં 250 ગ્રામ રીંગણા લીધા છે, નાની સાઇઝના લીધા છે. તેને આવી રીતે ક્રોસમાં ઉપરથી કટ કરીશું. 4-5 નંગ મોટી સાઇઝના બટેકા છે, તેને મેં હાફ કટ કર્યા છે. તેને આપણે વચ્ચેથી કટ કરી લેવાના છે. રીંગણને આપણે પાણીમાં જ રાખવાના છે. સાથે મેં અહીં 5 નંગ જેટલા નાની સાઇઝના ટમેટા લીધા છે. ટમેટાને આપણે ઉપરથી કટ કર્યા છે, સાથે કાંદાને પણ ઉપરથી કટ કરીને રાખ્યા છે. 4 નંગ કાંદા લીધા છે. 1 નંગ મીડિયમ સાઇઝનું કારેલું લઈ તેની છાલ કાઢી તેનો અંદરનો માવો કાઢીને આવી રીતે કટ કરેલા છે. 4-5 નંગ મોળા લીલા મરચાં લીધા છે, તેને વચ્ચેથી કટ કર્યા છે. આ મરચાંની સાથે તમે લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે જ મેં 250 ગ્રામ જેટલું રતાળું લીધું છે, તેને ઉપરની છાલ કાઢી સરખી રીતે ધોઈ અને મોટા ટુકડામાં કટ કર્યું છે. રતાળુંની બદલે તમે શક્કરિયાનો પણ ઉપયોગ કરી શકો છો, તે પણ ખૂબ જ સરસ લાગે છે. અત્યારે રતાળું ખૂબ સરસ મળે છે એટલે મેં રતાળુંનો ઉપયોગ કર્યો છે. તો ચાલો હવે આપણે સ્ટફિંગની સામગ્રી જોઈ લઈએ. તેના માટે મેં 200 ગ્રામ જેટલું મિક્સ ફરસાણ આવે છે તે લીધું છે. પાપડી, ભાવનગર ગાંઠિયા અને તીખા ગાંઠિયાનું જે મિક્સ ફરસાણ આવે તે લીધું છે. આની બદલે તમે ચવાણાનો ઉપયોગ પણ કરી શકો છો અથવા ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેને મેં પાવડર કરી લીધો છે, મિક્સરની અંદર પીસીને તેને ગ્રાઇન્ડ કરી લીધું છે. તેમાં આપણે મસાલો કરીશું. 3-4 ટેબલસ્પૂન જેટલું આપણે ધાણાજીરું ઉમેરીશું. 1/2 ટીસ્પૂન જેટલી આપણે હળદર ઉમેરીશું. 2 ટેબલસ્પૂન આપણે લાલ મરચાંનો પાવડર ઉમેરીશું. મિત્રો, તીખું તમને જેટલું પસંદ હોય તેટલું કરી શકો છો. સાથે 2 ટેબલસ્પૂન આપણે સફેદ તલ ઉમેરીશું. 2 ટેબલસ્પૂન જેટલા આપણે શેકેલા શેંગદાણાનો પાવડર ઉમેરીશું. અધકચરો વાટેલો ઉમેરવાનો છે. 1/2 ટીસ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરીશું. હવે બારીક સમારેલું લીલું લસણ છે, 3-4 ચમચી જેટલું આપણે તેમાં ઉમેરીશું. 1/4 કપ જેટલી આપણે બારીક સમારેલી કોથમીર ઉમેરવાની છે. સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું. મીઠું આપણા ફરસાણની અંદર પણ છે એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું. 2 ટેબલસ્પૂન જેટલા તાજા પીસેલા આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. મિત્રો, તાજા પીસેલા જ ઉમેરજો, તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. અને 1 ટેબલસ્પૂન આપણે ખાંડ ઉમેરવાની છે. 1/2 લીંબુનો રસ ઉમેરીશું. હવે આ બધા મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરીને આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. મિત્રો, આ વરાળિયું જે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને એકદમ ચટાકેદાર હોય છે, એટલે મસાલો થોડો સ્પાઇસી કરશો તો આ વરાળિયું ખાવાની ખૂબ જ મજા આવશે. હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો આપણે બધી શાકભાજી જે લીધા છે તેને આપણે સ્ટફ કરવાના છે. મસાલો જરા સરખો દબાવીને ભરવાથી તે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. અને અત્યારે જે મસાલાની ક્વોન્ટિટી લીધી છે અને શાકની જે ક્વોન્ટિટી લીધી છે તેનાથી 7-8 વ્યક્તિ માટે વરાળિયું બનશે. તો તમે જોઈ શકો છો કે અત્યારે હું બધો મસાલો સરખી રીતે દબાવીને ભરી રહી છું. અત્યારે મેં રીંગણ, બટેકા, મરચાં, ટમેટાં અને કાંદા લીધા છે, સાથે કંદ લીધું છે. તમે કાચા કેળાનો પણ ઉપયોગ કરી શકો છો, તે પણ ખૂબ સરસ લાગે છે. વરાળિયા શાકની અંદર તમે જે શાક સ્ટફ કરી શકો તે બધા લઈ શકો છો. આ વરાળિયા શાકમાં સરગવાની સિંગનો ઉપયોગ પણ કરવામાં આવે છે. મારી પાસે અત્યારે હાલમાં નથી એટલે મેં નથી એડ કરી, તમે જરૂરથી એડ કરજો. તમે તમારા મનપસંદ શાકભાજી આમાં ઉમેરી શકો છો. જે શાકભાજીને તમે સ્ટફ કરી શકો છો તે તમે વરાળિયા શાકની અંદર ઉમેરી શકો છો. મિત્રો, આ શાક જે છે જનરલી વાડી અને ખેતરોમાં બનાવવામાં આવે છે, એટલે એ તેને ચૂલામાં બનાવવામાં આવે છે અને તેને મોટા ટોપની અંદર બનાવવામાં આવે છે. તેમાં પાણી ભરી તેમાં ઈંટો અથવા પથ્થર મૂકી અને તેના ઉપર ઘાસ મૂકી અને કપડાની અંદર આ બધી શાકભાજીને બાફવામાં આવે છે. એક પણ ટીપું તેલનો ઉપયોગ કર્યા વગર જ આ શાકને બાફવામાં આવે છે. આપણે આજે એ રીતે નથી બનાવવાના, આપણે સ્ટીમ તો કરીશું જ, પરંતુ આપણા ઘરોમાં ઈંટો અને પથ્થરો તો હોતા નથી એટલે આપણે તેને ખૂબ જ ઇઝી રીતે સ્ટીમ કરીશું. અને ઘરે જ આપણે આ વાડીના શાકનો આનંદ માણીશું. એટલે આપણે ઘરે કેવી રીતે બનશે તે હું તમને જેટલી સરળતાથી સમજાવી શકીશ એટલી હું કોશિશ કરીશ. તો ચાલો મિત્રો, મારા બધા શાકભાજી તૈયાર થઈ ગયા છે સ્ટફ થઈને. કેટલા સરસ કલરફુલ દેખાય છે. તો ચાલો મિત્રો, આપણા બધા શાકભાજી સરસ રીતે તૈયાર થઈ ગયા છે. અહીં મેં રતાળુંને પણ થોડો મસાલો નાખીને મેરિનેટ કરીને રાખ્યા છે. એક કડાઈ લીધી છે, તેની અંદર 4-5 ગ્લાસ જેટલું પાણી લીધું છે, તે સરસ રીતે ઉકળવા લાગ્યું છે.
તેમાં આવી રીતે જાળી મૂકી તેની ઉપર આપણે બધા શાકભાજી સેટ કરીશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે બધા શાકભાજીને આવી રીતે આપણે બાજુબાજુમાં મૂકવાના છે અને આ શાકભાજીને બફાતા લગભગ 25-30 મિનિટનો સમય લાગે છે। એટલે કડાઈની અંદર પાણી એક સરખું જ લેવું, થોડું વધારે જ નાખવાનું જેથી કડાઈ આપણી બળે નહીં અને શાકભાજી સરસ રીતે બફાઈ જાય। કડાઈની ઉપર આવી રીતે વજન રાખવું તેથી તેની વરાળ બહાર નીકળે નહીં અને આપણું શાક સરસ રીતે બફાઈ જાય। હવે 30 મિનિટ થઈ ગઈ છે, આપણે શાકને ચેક કરીશું। તમે જોઈ શકો છો શાકનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, તે સરસ રીતે બફાઈ ગયું છે। આહા, કેટલું મસ્ત દેખાય છે, મોઢામાં પાણી આવી ગયું ને જોઈને, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેટલું સરસ આપણું વરાળિયું બન્યું છે, એકદમ પરફેક્ટ। આ વરાળિયું ખાવાની ખૂબ જ મજા આવે છે। ચાલો આપણે તેને ચેક પણ કરી લઈએ, ટૂથપીક વડે કે ચપ્પુ વડે તમે ચેક કરી શકો છો। તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી આ ઇન્સર્ટ થઈ રહી છે, એટલે આપણું જે શાક છે બધું તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે, બફાઈ ગયું છે। આ બધા શાકભાજીને આપણે એકદમ ઓવરકૂક નથી કરવાના, એટલે જ્યાં સુધી એકદમ ગળી જાય ત્યાં સુધી આપણે તેને નથી બાફવાના, એકદમ પરફેક્ટ આપણું આ વરાળિયું તૈયાર થઈ ગયું છે। તો ચાલો આપણે તેની ગ્રેવીની તૈયારી કરીએ। એક બાઉલમાં 2 ટેબલસ્પૂન આપણે લાલ મરચું ઉમેરીશું, મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે। સાથે 1/2 ટીસ્પૂન જેટલી આપણે હળદર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન આપણે હિંગ ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન આપણે ધાણાજીરું ઉમેરીશું। આ મસાલામાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી તેને મિક્સ કરી તેની પેસ્ટ તૈયાર કરીશું। મિત્રો આવી રીતે મસાલો તૈયાર કરવાથી જે આપણો આપણે જે ગ્રેવી બનાવવાના છે તેનો કલર ખૂબ જ સરસ આવશે। હવે એક પેનની અંદર 4-5 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું। મિત્રો આ વરાળિયું એક ગ્રેવી સાથે પણ બનાવવામાં આવે છે અને ગ્રેવી વગર પણ તમે તેને ખાઈ શકો છો, આજે હું તમને બંને રીત બતાવવાની છું। હવે તેલ થોડું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે 3-4 લવિંગ, 1 ટુકડો મોટો તજનો ઉમેરીશું અને 1 બાદિયાન ઉમેરીશું એટલે કે સ્ટાર ફૂલ ઉમેરીશું, 2 તજપત્તા ઉમેરીશું અને 2 લાલ મરચાં ઉમેરીશું। બધી સામગ્રીને આપણે સરખી રીતે મિક્સ કરી તેની અંદર 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું ઉમેરીશું, તમે રાઈ અને જીરું બંનેનો ઉપયોગ પણ કરી શકો છો। વઘારને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું, ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે। હવે તૈયાર કરેલી આપણી મસાલાની પેસ્ટ ઉમેરીશું। હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી મસાલાને ફક્ત 30 સેકન્ડ સુધી આપણે સાંતળીશું। આવી રીતે કરવાથી આપણી જે ગ્રેવી છે તેનો કલર ખૂબ જ સરસ આવશે। હવે ગેસની ફ્લેમ સ્લો કરી તેમાં 2 મીડિયમ સાઇઝ કાંદાની આપણે પેસ્ટ ઉમેરીશું। મિત્રો તેને મેં મિક્સરમાં જ પેસ્ટ કરી છે, તેને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। તેને બરાબર મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું, લગભગ 2-3 ટેબલસ્પૂન જેટલી ઉમેરી છે। મિત્રો કાંદા અને લસણની પેસ્ટને તમે પહેલાં પણ સાંતળી શકો છો, મેં બાદમાં ઉમેરી છે કેમ કે તેની જે ફ્લેવર છે તે એકદમ સરસ સ્ટ્રોંગ આવે। ઘણી વખત એવું બને કે આપણે પહેલાં સાંતળીએ તો તે બળી જાય છે, હવે તેમાં આપણે થોડું લીલું લસણ પણ ઉમેરી દઈશું, 3-4 ટેબલસ્પૂન જેટલું ઉમેર્યું છે અને 3 મીડિયમ સાઇઝના ટમેટાની મેં પેસ્ટ કરી છે મિક્સરની અંદર પીસીને, તે પણ આપણે ઉમેરી દેવાની છે। હવે આ કાંદા લસણ અને ટમેટાની પેસ્ટને આપણે ખૂબ જ સરસ રીતે સાંતળવાની છે, જ્યાં સુધી તેનું તેલ છૂટું પડી ના જાય ત્યાં સુધી આપણે તેને સાંતળીશું। આપણે અહીં ગ્રેવી માટે કાચા કાંદા અને ટમેટાનો ઉપયોગ કર્યો છે એટલે તેને સરખી રીતે પકવવા ખૂબ જ જરૂરી છે। 4-5 મિનિટ થઈ ગઈ છે, આપણે ગ્રેવીને ચેક કરી લઈએ, હજુ પણ તેની અંદર પાણીનો ભાગ છે, જ્યાં સુધી તે થોડું ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સતત ચલાવતા રહેશું। હવે લગભગ 10 મિનિટ થઈ ગઈ છે, આપણી ગ્રેવી 1/2 કૂક થઈ છે, હજુ પણ તેમાં થોડું પાણી છે। હવે સાથે જ આપણે થોડા લીલા ધાણા એટલે કે કોથમીર ઉમેરી દઈશું, કોથમીરનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એટલે જ્યારે આપણી ગ્રેવી કૂક થાય ત્યારે જ આપણે તેની અંદર ઉમેરવાની છે। હવે ફરીથી આપણે આ ગ્રેવીને સાંતળવાની છે, આમાંથી તેલ છૂટું પડે સાઈડમાં ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું, એટલે ગ્રેવી આપણી એકદમ સરસ કૂક થઈ જાય પછી જ આપણે તેની અંદર પાણી ઉમેરવાનું છે। હવે 10-12 મિનિટ સુધી મેં આ ગ્રેવીને સાંતળી છે, તમે જોઈ શકો છો તે એકદમ ઘટ્ટ થઈ ગઈ છે, તેમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, તમને જેટલી પતલી કરવી હોય તેટલી તમે પતલી કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ છે। હવે આ ગ્રેવીને ઘટ્ટ કરવા માટે આપણે જે તૈયાર કરેલો મસાલો હતો તે પણ આપણે 3-4 ચમચી જેટલો એડ કરીશું। આ મસાલો ઉમેરવાથી ગ્રેવી ઘટ્ટ તો થશે જ પણ તેનો સ્વાદ પણ ખૂબ બમણો થઈ જશે, એટલે તમે જરૂરથી ઉમેરજો, બિલકુલ સ્કીપ ના કરતા। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને ટમેટાની ખટાશ બેલેન્સ કરવા માટે આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ પણ ઉમેરીશું,
મિત્રો, તમને ગળ્યું પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ એટલું ગળ્યું નહીં બને, ફક્ત ટમેટાની ખટાશને બેલેન્સ કરશે. હવે આ બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી અને આપણે તેને લગભગ 5-7 મિનિટ માટે વધારે ઉકાળવાની છે. 5-7 મિનિટ થઈ ગઈ, તમે જોઈ શકો છો આપણી ગ્રેવી ખૂબ જ સરસ બની ગઈ છે, તેમાંથી એક બહુ સરસ સુગંધ પણ આવી રહી છે. હવે આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો તમે આ સ્ટેજ ઉપર તમે બાફેલા જે આપણે શાક છે તે આમાં ઉમેરી શકો છો, અથવા તેને અલગ અલગ પણ સર્વ કરી શકો છો. તો મિત્રો, તૈયાર છે કાઠિયાવાડનું પ્રખ્યાત વરાળ્યું. તમે તેને રોટલા, રોટલી, ખીચડી કે છાશની સાથે સર્વ કરી શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને એક લાઇક જરૂરથી કરજો અને કમેન્ટ કરી મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી, અને આ રેસીપીને તમે તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો જેથી તે લોકો પણ કાઠિયાવાડી વાનગીનો આનંદ ઘરે જ માણી શકે. અને મિત્રો, જ્યારે તમે લાઇક અને કમેન્ટ કરો છો ત્યારે તમારા માટે નવી નવી વાનગી લાવવાનું મારું પ્રોત્સાહન ખૂબ જ વધે છે, તો પ્લીઝ લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. અને આ બધી રેસીપીને હિન્દીમાં જોવી હોય તો તેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ, ત્યાંથી તમે ચેક કરી શકો છો. તો ચાલો મિત્રો, તમે બનાવો આ વરાળ્યું અને હું કરું તમારા માટે નવી રેસીપીની તૈયારી. ચાલો ફરી મળીશ નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ ફ્રોમ મમાસ કિચન.